ओके कैम छो बेटा, मजा में। तो इंटेक्स क्वेश्चन नो सेकंड पार्ट छे बेटा, लखाण संबंधित प्रश्न। चलो हवे आ वीडियो जोता वक्त शू करवानुं बेटा तमारे? यस, टेक्स्टबुक ओपन करवानी छे, कैलक्युलेटर जोड़े राखवानुं छे, गणतरी जाते करवा ट्राय करवानो छे। ओके तो स्टार्ट अने थोड़ी स्पीड राखीशुं बेटा आपणे, बराबर छे? आनी पीडीएफ पण तमने मोकलवामां आवी छे। ओके तो थोड़क थोड़क इंग्लिश पण लेवानुं छे, ज्यां तमने एवुं लागशे कि आ दाखलो एकदम ईजी छे तो लगभग लखाण बधुं इंग्लिशमां पण आई शकशे। ओके तो रकम शुं छे बेटा? चलो H2S ए एक झेरी गैस छे, जे सड़ेला ईंडा जेवी वास धरावे छे, तेनो उपयोग गुणात्मक पृथ्थकरणमां करવામાં આવે છે। जो H2S ની પાણીમાં દ્રાવ્યતા STBA બરાબર 0.195 મોલ લ હોય તો હેનરીના અચળાંકની ગણતરી કરવાની છે। કોઈ પણ રકમને ત્રણ વખત વાંચો બેટા, જ્યાં અલ્પવિરામ પૂર્ણવિરામ હોય તે અટકવાનું છે। ચાલો આ ચેપ્ટરમાં દાખલો ગણવા માટે વાઇકેશનની એક ટ્રીક છે, બરાબર? શું ટ્રીકનું નામ છે? WWF। પહેલો W મતલબ શું થાય? બરાબર વોટ, તમને વોટ, બરાબર WWF નો મતલબ થશે, પહેલો W નો મતલબ થાય વોટ ફાઇન, સેકન્ડ W નો મતલબ થાય વોટ ડેટા, અર્થાત તમને શું ડેટા ગીવન છે, અને થર્ડ છે WWF નો મતલબ છે વિચ ફોર્મ્યુલા, વિચ ફોર્મ્યુલા, વોટ વોટ અને વિચ ફોર્મ્યુલા, બરાબર? ડન। અને તમને એક ખબર પડી જવી જોઈએ કે અહીં આ ચેપ્ટરમાં કયો લો લાગુ પડશે, હેનરી, રાઉલ્ટ કે ક્વોલિગેટિવ પ્રોપર્ટી, આ ત્રણમાંથી એક વસ્તુ આવશે। તો તમને ખબર પડી જવી જોઈએ, રકમ જોઈને તમને ખબર પડી જાય બેટા, બરાબર? કે હેનરી અચળાંકની ગણતરી કરવા માટે હેનરી તો આપણે જોઈશે તે। ઓકે ચલો H2S ઓળખાણ પડી ગઈ, યસ, આખી સ્કૂલનું માહોલ બગાડી દે બેટા લેબોરેટરીમાં। ચલો તમને શું આપેલું બેટા? મોલાલિટી આપેલી છે, મોલાલિટી 0.195 મોલર આરે, બરાબર? ચલો બીજું શું યાદ રાખવાનું તમારે? અચ્છા HTBN H2S નું આંશિક દબાણ તમને આપેલું નથી, તમારે યાદ રાખવાનું, બરાબર? PH2S મુક્તમાં નથી આવ્યું। ચલો હવે તમને આપેલું શું છે બેટા? આ વસ્તુ આપેલી છે, બરાબર? મોલાલિટી આપેલી છે। ચલો આનો મતલબ શું થાય? મોલાલિટીનું સૂત્ર શું હતું? મોલ પર KG, અર્થાત KG એટલે 1000 ગ્રામ દ્રાવક પાણીમાં H2S ના મોલ। ચલો H2S ના મોલ તમને આપી દીધા, હવે પાણીના મોલ કેટલા થશે? 1000 ભાગ્યા 18, 55.55 અથવા 55.56 થશે, ડન। ચલો ઓકે હવે H2S ના મોલ કેટલા થાય, મોલ ફ્રેક્શન કેટલા થશે? તો H2S ના મોલ ભાગ્યા કુલ મોલ આપણે શોધી નાખ્યા, તો આવી ગયું બસ। તો હવે હેનરીનો નિયમ શું હતો? હેનરીનો નિયમ P = KH.x, તો KH ને સૂત્રનો કરતા બનાવી દો, P/x વેલ્યુ મૂકી દો, બરાબર? સિમ્પ્લિફાય કરી દો, જવાબ આવી ગયો તમારો KH = 282 bar, બોલો ડન। તમારે ખાલી બી યાદ રાખવો પડશે બેટા, બુકમાં આવેલો નથી, ડન। એક વખત બે વખત ટ્રાય કરજો બેટા, આવડી જશે। ઓકે તો હવે વાત કરીએ છીએ, ચલો 2.7, બરાબર? ચલો પાઠ્ય પુસ્તક ખુલ્લું રાખો, શું રકમ આપેલી બેટા? પાણીમાં CO2 વાયુ માટેનો હેનરી 98 કેલ્વિન તાપમાને 1.67 × 10 ની 8 ઘાત
પાસ્કલ આપેલો તમને, બરાબર છે? ક્લિયર? હેનરીનો અચળાંક અર્થાત કેએચ તમને આપેલો, જો લખી નાખ્યો મેં અહીંયા, બરાબર. 298 કેલ્વિન તાપમાને 2.5 એટીએમ CO2 વાયુ દબાણ હેઠળ સંતુલિત કરેલા, બરાબર, અર્થાત PCO2 તમને આપી દીધેલા છે. 500 મિલી સોડા વોટરમાં CO2 વાયુના જથ્થાની ગણતરી કરવાનું છે. સોડા વોટર, બરાબર, અર્થાત કાર્બન ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ. ચલો 500 મિલી તમને પાણીનું વજન આપેલું છે. 500 મિલી એટલે 500 ગ્રામ પણ થશે, બરાબર, કારણ કે પાણીની ઘનતા 1 હોય બેટા. માસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ થાય. શોધવાનું શું છે બેટા? યસ, વાયકેશનની ફોર્મ્યુલા તો યાદ રાખવાની જ તે આપણે. WWF, વોટ વિચ ફોર્મ્યુલા, વોટ ગીવન, વોટ ફાઇન, બરાબર. તો રકમ બરાબર વાંચો, તમને KH આપેલો છે, PCO2 આપેલા છે, બરાબર, દ્રાવકનું વજન આપેલું છે. તો ફાઇન્ડ શું કરવાનું છે? આની અંદર કેટલો CO2 નો જથ્થાની ગણતરી કરવાની છે, બરાબર છે? ઓકે, હવે અહીંયા લોચા એ છે કે અહીંયા KH નો એકમ કયો છે? પાસ્કલ છે. અને CO2 નો એકમ કયો છે? 2.5 ATM છે. કોઈ પણ મંદિરમાં જાઓ એટલે સૂચના લખેલી છે બેટા, ખિસ્સા કાતરુંથી સાવધાન. તો અહીંયા યુનિટ જોઈ લીધા, એક કામ કરો આપણે, બરાબર છે ને, ATM નું પાસ્કલમાં ફેરવી નાખો. 1 ATM બરાબર 1.01325×10^5 પાસ્કલ થાય. તો આપણી જોડે શું હતું બેટા? ATMમાં કન્વર્ટ કરવાનું 1.67, બરાબર છે, × 10^8 હોય તેના કેટલા ATM થાય, બરાબર છે? તો KH તમને ATMમાં મળી ગયો, બરાબર છે. 83 મૂકી દીધી, 1.648×10^3 ATM મળી ગયું બેટા. હવે હેનરીનો રૂલ્સ, P=KH×X ગેસ, બરાબર છે ને? ક્લિયર? ચલો મોલ અંશ શોધીએ આપણે CO2 ના. P/KH, પી તમને આપેલું 2.5 ATM, આ કિંમત મૂકી દીધી, બરાબર છે. 7 રૂપિયા 10^-3 ઉપર જાય, 2.5 ભાગ્યા આ કર્યા, 1.52 આવી ગયું બેટા, ડન. ચલો હવે મોલ અંશ મળી ગયા, તો મોલ અંશનું સૂત્ર શું થાય? મોલ ભાગ્યા ટોટલ મોલ થાય, બરાબર છે. ચલો અહીંયા જોઈએ આપણે પાણીના મોલ કેટલા થશે બેટા. મોલ શોધવાનું સૂત્ર, વોશિંગ મશીન 500/18, બરાબર છે. ચલો હવે ટોટલ મોલ કેટલા થશે? તો કે આ બંનેનો સરવાળો. પરંતુ પાણીના મૂળની સરખામણીમાં NCO2ના મૂળને આપણે અવગણી લઈએ છીએ, બરાબર છે? ક્લિયર? ડન બેટા. તો હવે સૂત્ર શું આવશે બોલો? XCO2 બરાબર શું થશે? NCO2/ આ બંનેના મૂળ, એમાં આપણે NCO2 અવગણી લીધા. તો આ થઈ ગયું. હવે આ XCO2 તો આપણી જોડે મળી ગયા, 1.52×10^-3, બરાબર. કિંમત મૂકી NCO2 અને આની કિંમત મૂકી દીધી. ચલો NCO2 મળી ગયા, મોલ મળી ગયા. તો મોલ ઉપરથી વજન શોધવું શું કરવાનું આપણે? વોશિંગ મશીન સૂત્ર, બરાબર. વેટના સૂત્રનો કરતા બનાવ, તો મોલ ગુણ્યા અણુભાર કરી દો, બરાબર. તો 1.85/7 ગ્રામ આ આપણું જવાબ આવી ગયો બેટા. 1-2 વખત ટ્રાય કરો, મજા પડશે. ઓકે, ડન. ચલો હવે વાત કરીએ છીએ આપણે બે પોઈન્ટ આઠ, મજા પડે એવું છે, બરાબર, આવડી જાય એવું છે. ચલો રકમ શું આપેલું છે, બરાબર છે ને? બરાબર શાંતિથી વાંચો, બરાબર છે. ચલો 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. જો કુલ બાષ્પ દબાણ 600 mmHg હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો. વળી બાષ્પ કલામાં પણ સંગઠન શોધવાનું છે. કોમ્પોઝિશન એટલે સંગઠક શોધવા, સંગઠન શોધવાનું છે. ઓકે, ડન બેટા.
તો વળી પાછું આપણું સૂત્ર વોટ ફાઇન વોટ ગીવન અને વિચ ફોર્મ્યુલા બરાબર ડન. રકમ જોઈને ખબર પડી જશે બેટા અહીંયા બે લિક્વિડને મિક્સ કરવાના છે એટલે સામાન્ય બુદ્ધિ રાઉટ આવે આવે ને આવે જ તે. ઓકે ચલો તમને શું આપેલું બેટા બરાબર છે. જો 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ આપેલા છે તો લખી નાખીએ આપણે બી એ નોટ એ અને બી એ નોટ બી 450 mm ને 700 mm બરાબર. અચ્છા અહીંયા સામાન્ય બુદ્ધિ બરાબર બી ટોટલ પણ તમને આપેલું છે 600 mm એચ જી. તમે કયું વિચલન જોવા મળે જો જરા ચેક કરો છો 450 વચ્ચે 700 જવાબ આ બંને કરતાં ઓછો આવે છે જુઓ બરાબર. માટે કયું વિચલન જોવા મળે? યસ નેગેટિવ વિચલન જોવા મળશે. ચલો રાઉલ્ટનો નિયમ શું હતો આપણો? બી ટોટલ ઇઝ ઇક્વલ ટુ બે લિક્વિડનો ભેગા કરો એટલે રાઉલ્ટનો નિયમ આવે બીએ વત્તા બીવી. હા બીએ બરાબર શું થાય? તો બીએ બરાબર બીએ નોટ ઇન્ટુ એક્સ એ અને બીવી બરાબર બીબી નોટ ઇન્ટુ એક્સ બી. ચલો આ બંને કિંમતો અહીંયા મૂકી દીધા. હવે એક કામ કરીએ આપણે એક્સ એ ને એક્સ બીનો સરવાળો તો 1 થાય. તો અહીંયા એક્સ બીની જગ્યાએ શું મૂકીએ આપણે? 1 - એક્સ એ. હવે વેલ્યુ પુટઅપ કરી દો બેટા બરાબર છે. ચલો બી ટોટલ તમને આપેલું છે 450 પી એ નોટ એક્સ એ એમને એમ રાખ્યા. ચલો બીબી નોટ 700 1 - એક્સ એ એમને એમ રાખ્યા. ચલો આનું સાદરૂપ આપ્યું બરાબર 700 ની અંદર ગુણી દીધા. ચલો 700 પેલી બાજુ તો માઇનસ થશે બરાબર. તો -100 ઇઝ ઇક્વલ ટુ -250 એ -- પ્લસ 250/100 0.4 તો એક્સ એ આવ્યા 0.4. તો સામાન્ય બુદ્ધિ એક્સ બી બરાબર શું થાય? 0.6 થાય. ક્લિયર જવાબ આવી ગયો? ના વાંચો ક્વેશ્ચન વાંચો. અહીંયા બાષ્પકલામાં પણ શોધવાનું છે બેટા. તો બાષ્પકલા માટેનું સૂત્ર શું થશે બરાબર? યસ બરાબર. તો બાષ્પકલા માટેનું સૂત્ર આમ તો આ થાય વાય બરાબર બરાબર બી એ અપોન બરાબર એટલે કે આંશિક દબાણ ડાલ્ટન યાદ કરો આપણે આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુદબ બરાબર એટલે વાય બરાબર એનું આંશિક દબાણ ભાગે ટોટલ દબાણ. તો ચલો બી એન બીબી પહેલા શોધી નાખીએ આ સૂત્ર હતું આપણું. આગળ એક્સ એ શોધાઈ ગયા બરાબર. તો બી આવ્યું 180 અને બીબી આવ્યું 420 અને 180 વત્તા 420 સરવાળો કરો 600 આવી જાય ને. આગળ હતું 600 જુઓ બરાબર. આગળ આ 600 હતું જુઓ ટોટલ 600 હતું બરાબર છે ડન. તો બાષ્પકલાનું સૂત્ર મૂકી દઈએ બેટા આપણે વાય બરાબર અર્થાત બાષ્પકલામાં એના મોલન્સ બરાબર એનું આંશિક દબાણ ભાગ્યા કુલ દબાણ. હવે એનું આંશિક દબાણ 180 છે ને કુલ 600 છે તો વાય બરાબર આવી ગયું 0.3. વાય બી માટે તમે આવું સૂત્ર મૂકી શકો છો અથવા સામાન્ય બુદ્ધિ મોલન્સનો સરવાળો એક જ હોય. ચલો ડન બેટા સમજણ પડી? તો હોમવર્ક આપું છું એક્સરસાઇઝમાં 2.16 અને 2.15 ગણવાનો ટ્રાય કરજો. ઓકે ડન. તો 2.8 અહીંયા પૂરું થયું બરાબર. હવે વાત કરીએ 2.9. ઓકે તો જરા રકમ થોડીક લાંબી છે પણ આપણને આવડી જવું છે કશું કેટલું છે નહીં. ચલો રકમ વાંચીએ 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણી એનું બાષ્પ દબાણ 23.8 mm એચ જી છે. શુદ્ધ પાણી એટલે શું કહેવાય બેટા બરાબર? પી એ નોટ કહીશું આપણે બરાબર અથવા પી નોટ પણ કહેવાય. ચલો 50 ગ્રામ યુરિયા એ 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે અર્થાત ડબલ્યુ એ ડબલ્યુ બી બંને આપી દીધા. સોલ્યુટ અને સોલ્વેન્ટ બંને આપી દીધા છે. હવે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ બરાબર એટલે બી એ શોધવાનું છે અને સાપેક્ષ ઘટાડો એટલે આર એલ બી બી પણ શોધવાનું છે. ચલો વાયકેશનનું સૂત્ર તો યાદ રાખીશું. રકમ 3 વખત વાંચવાનું આ પણ યાદ રાખવાનું બરાબર છે. ચલો બીજું એક વસ્તુ અહીંયા યાદ રાખીશું આપણે પી એ બરાબર શું થાય? વોટરનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે અને આર એલ બીબી બરાબર શું થાય? પી નોટ માઇનસ બરાબર પી વન અપોન પી નોટ સૂત્ર વાપરતા હતા એની જગ્યાએ એના જેવું આ એ જ થયું હોય
એ થયું બેટા બરાબર. વી એ નોટ માઇનસ વી અપોન વી એ નોટ એને આર એલ વી બી કહેવાય, અર્થાત સાપેક્ષ ઘટાડો. ચલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ચલો રાઉટના નિયમ અનુસાર સૂત્ર આપણું આ આવશે બરાબર છે. ચલો સૂત્ર આપણું આવશે બરાબર, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ્સ જેટલો હોય એને એક્સ ટુ કહેવાય અથવા એક્સ બી એ કહેવાય. ચલો એક્સ બી એટલે ઘટકના મૂળ ભાગ્યા કુલ મૂળ થશે, અને મૂળ બરાબર વોશિંગ મશીન થશે. ચલો અહીં કિંમત મૂકી દીધી બરાબર. આપણે શોધવાનું શું છે બેટા, બે વસ્તુ શોધવાનું છે બરાબર. પહેલાં શોધી આપણે બી એ. ચલો અહીંયા કિંમત મેં મૂકી દીધી બધી રીતે બરાબર. બી એ નોટની કિંમત મૂકી દીધી 23.8, નીચે પણ 23.8. બી એ તો આપણે શોધવાના છે. ચલો એન બી એટલે બરાબર યુરિયાનું વજન ભાગે યુરિયાનું અણુભાર. જો અહીંયા અણુભાર હવે અલગ ગણતરી કરીને બતાવવાની નહીં, સીધા લખી જ દેવાના. અણુભાર સીધો લખી જ દેવાનો, આપણને આવડી જશે. અને એવું તો રાખવામાં કરવાનું, અહીંયા વધારાના સ્ટેપ લખવાના નહીં. અણુભાર યુરિયાનો 60 થાય, જો કે યુરિયાનો અણુભાર અણુસૂત્ર તમને આપેલું જ છે રકમમાં બરાબર. ચલો કિંમત મૂકી દીધી બરાબર, ક્લિયર. બધાનું સાદુરૂપ આપી અને પી એના સૂત્રનું કરતાં વધારી દીધો બરાબર. અચ્છા જો આટલો ભાગ એમને એમ રાખ્યો છે, અને આટલા ભાગનું સાદુરૂપ શું થાય છે 0.0117. અને આને શું કહેવાય બેટા, આર એલ વી બી કહેવાય. જો તમારું શું થઈ ગયું, સાપેક્ષ ઘટાડો થઈ ગયો. હવે આને સિમ્પ્લિફાય કરો, આને સાદુરૂપ આપી બી એના સૂત્રનું કરતાં પણ બી આવશું 23.4 અને આર એલ વી બી આવ્યું 0.0117 આવ્યું. જો આવ્યું ધ્યાનમાં રાખીશું બરાબર. તો આપણા જવાબ આવી ગયા બેટા, વેપર પ્રેશર ઓફ વોટર કેટલું આવ્યું 23.4 આવી ગયું બરાબર. નીચે હોમવર્ક મેં આપેલું છે, જુઓ 2.17 અને 2.18 ગણવા ટ્રાય કરજો બેટા. ઓકે, હવે વાત કરીએ આપણે 2.10ની બરાબર છે. ચલો ઓકે, સહેલું છે એટલે ઇંગ્લિશમાં થોડો ડેટા લખ્યો જ મેં. તમે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો બેટા બરાબર. 2.10 પેજ નંબર 57 બરાબર છે. ચલો શું રકમ આપેલી હતી આપણને 2.10 750 mm. એચજી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63°C છે. 500 gm પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ જેથી તે 100°C તાપમાને ઉકળે બરાબર. બોઇલિંગ પોઈન્ટની વાત થઈ ગઈ બેટા અહીંયા, એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ ક્વોલિગેટિવ પ્રોપર્ટીની વાત છે. અને બોઇલિંગ પોઈન્ટ એટલે ડેલ્ટા ટીબી છે, અને વાયકેશનનું સૂત્ર યાદ રહ્યું WWF, વોટ ગીવન વોટ ફાઇન વિચ ફોર્મ્યુલા બરાબર. અચ્છા એક વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે બરાબર, કે સુક્રોઝની ફોર્મ્યુલા આપેલી નથી, તો આપણે યાદ રાખવાની છે. ચલો ગીવન ડેટા શું આપેલું તમને, ટીબી આપેલું જુઓ બરાબર છે ને, ક્લિયર. ટીબી એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ 100°, અને શુદ્ધ દ્રાવકનું 99.63 છે. જુઓ પાણીનું ઉત્કલન બિંદુ એટલે શુદ્ધનું થયું બરાબર, અને શુક્રમાં જેથી તે 100°C તાપમાને ઉકળે છે. હવે બધા ઘણા એમ થાય કે સાહેબ પાણીનું પોતાનું 100 નથી, ના એ 760 mm એચજી હોય તો રકમ વાંચો 750 માટે છે બેટા બરાબર. જરા ધ્યાનમાં રાખીશું, તો આના ઉપરથી ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી બરાબર શું થાય, ટીબી માઇનસ ટીબી નોટ. ચલો 0.37 કેલ્વિન લખો, 0.37 સેલ્સિયસ લખો, કોઈ ફરક પડતો નથી. ચલો રકમમાં બીજું શું આપેલું તમને, માસ વોટર આપેલું છે, ડબલ્યુ આપેલું છે દ્રાવકનું. ચલો શુક્રોજનો મોલર માસ કેટલો થાય. ચલો તમને શું આપેલું છે બરાબર, તમને રકમમાં મોલર એલિવેશન કોન્સ્ટન્ટ બરાબર રકમમાં આપેલો નથી, પણ તમારે યાદ રાખવાનું પાણી માટે 0.52 થાય છે બરાબર. ઇંગ્લિશ મીડિયમની બુકની રકમમાં આ વસ્તુ આપેલી છે, આપણને આપેલી નથી, એટલે એમની ભૂલ છે બરાબર. પણ આપણે યાદ રાખવાનું પાણીનો કે બી યાદ રાખીશું.
ચલો ઓકે ઇંગ્લિશ મીડિયમની બુકમાં કેબીનું મૂલ્ય આપેલું છે, આપણી બુકમાં નથી આપેલું, તો ટેન્શન ના લેતા, બરાબર? ચલો ઓકે. હવે ડેલ્ટા ટીવી એટલે ક્વોલિટેટિવ પ્રોપર્ટીની વાત છે. ચલો ડેલ્ટા ટીવીનું સૂત્ર શું થાય? ડેલ્ટા ટીવી ઇઝ ઇક્વલ ટુ કેબી ડોટ એમ. સૂત્ર બધા આપણને આવડવા જોઈએ બેટા. ચલો મોલારિટી એટલે શું થાય પાછું? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું અણુભાર, હજાર ભાગ્યા શુદ્ધ દ્રાવકનું વજન. ક્લિયર? શોધવાનું શું થાય આપણે, બરાબર છે? કેટલા ગ્રામ સુક્રોઝ વગાડેલો હશે એ શોધવાનું. આ ધ્યાનમાં રાખજો, કેટલો સુક્રોઝ ઉમેરવો પડે, રકમ જુઓ બરાબર. તો એનું સૂત્રનો કરતા બનાવી દીધો, કિંમત મૂકી દીધી, જવાબ આવી ગયો તમારો 121.67 ગ્રામ. આ કિંમતો બધી યાદ રાખવાની, આ વેલ્યુ મૂકી છે કેલ્ક્યુલેટરની મદદથી મૂકવાની, કિંમત બધી ઉપર લખેલી જ છે. ઓકે, ડન. ચલો હવે વાત કરીએ 2.11, બરાબર છે? ક્લિયર? બધા સહેલા સહેલા બેટા. હવે 2.1 ઘણી વખતે દાખલામાં તમને શું ખર્ચી ડેટા આપેલો હોય બેટા, વધારાનો ડેટા આપેલો હોય, તો તમને ખબર પડી ગયું છે કે મારે આટલી ડેટાની જરૂર છે, આ વધારાની ડેટાની કોઈ જરૂર છે. તો રકમ શું છે, 3-4 વખત વાંચો. 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ, વિટામિન સી કહેવાયનો, જેની ફોર્મ્યુલા આપેલી તમને, બરાબર? C6H8O6. બુક ખુલ્લી રાખજો, પેજ નંબર 57 બુક ઓપન કરો. હા, દળ ગણો, જેથી તેનું ગલન બિંદુ 1.5 સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. KF તમને આપેલો છે. ચલો આપણું સફળતા સૂત્ર શું છે ભાઈ? WWF વોટ ફાઇન વિથ ગીવન વિચ ફોર્મ્યુલા. ચલો શોધવાનું શું બેટા, બરાબર છે? એસ્કોર્બિક એસિડનું દળ ગણવાનું, બરાબર છે ને? ક્લિયર? તો ચલો ગણી લઈએ આપણે. રકમમાં શું આપેલું તમને? W આપેલો સોલવેન્ટ છે. એસિટિક એસિડમાં ઉમેરવા પડતા, એસિટિક એસિડમાં માં આપણે યાદ કરતો હતો દ્રાવ્ય અને દ્રાવક કોને કહેવાય? જેની જેમાં, તો જેમાં એસિટિક એસિડ છે, સોલવેન્ટ છે. ચલો એસ્કોર્બિક એસિડનું મોલેક્યુલર વેટ 176, બરાબર છે ને? સૂત્ર આપેલું જાતે કરવાનું છે, મોલેક્યુલર વેટ જાતે શોધી નાખવાનું. ઉપર તમને રકમમાં વિટામિન સીનું સૂત્ર આપેલું છે, C6H8O6, જાતે શોધો. ચલો હવે શું આપેલું? ઉત્કલન ઠાર બિંદુમાં થતો ઘટાડો, ડેલ્ટા TF. તો TF-TF0 એ તમને ડાયરેક્ટ આપેલું, સીધું શોધી નથી. ઘટાડો વધારો શબ્દ આપેલું, જો ઘટાડી શકાય માટે ઘટાડો આપેલો તમને સીધો જ તે, બાદ બાકી કરીને લો, કેલ્વિનમાં લો, કોઈ ફરક ના પડે. TF તમને આપેલો છે, બસ હવે સાસુ સામાન્ય બુદ્ધિ સાબુ, બરાબર છે? ક્લિયર? સાસુની યાદ નથી કરવાના, સાબુ. કિંમત મૂકી દો બેટા, બરાબર છે? ચલો સમીકરણને જરા અરેન્જ કરો, થોડું ગોઠવી નાખો, સૂત્રનો કરતા બનાવી દીધો, વેલ્યુ મૂકી દો, બરાબર? થોડી ટફ કેલ્ક્યુલેશન છે પણ કરવું તો પડશે બેટા. ટફ એટલા માટે કીધું કે JEE નીટમાં કેલ્ક્યુલેટર ન વપરાય, એટલા માટે ટફ શબ્દ વાપરે. બાકી તો કેલ્ક્યુલેટર છે જ તમારા જોડે. ઓકે, ચલો હવે લાસ્ટ ઇન્ડેક્સ ક્વેશ્ચનની વાત કરીશું આપણે, બરાબર? એમાં થોડુંક ડેટા યાદ રાખવાનું છે આપણે, બરાબર છે? એક તો આરની વેલ્યુ યાદ રાખવાની. ચલો પહેલાં રકમ વાંચીએ આપણે, બરાબર છે? ચલો 37.5 સેલ્સિયસ તાપમાને પાઠ્યપુસ્તકનું પેજ નંબર 57 ઓપન કરો. કર્યું? યસ. 27.5 સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં, બરાબર, 185.000 મોલર દળ, બરાબર, ધરાવતા એક પોલિમરના 1.0 ગ્રામને ઉમેરી બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ શોધવાનું છે બેટા. મજા પડી ગઈ? ક્વોલિટેટિવ પ્રોપર્ટીનું સૂત્ર થયું, ખબર પડી ગઈ છે કયું સૂત્ર વાપરવાનું છે. હેનરી તો કે ના, રાઉડ તો કે ના, ΔTB તો કે ના, ΔTF તો કે ના. શું આવ્યું? અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, અને C બરાબર શું થાય? N/V થાય. ઓકે, ફોર્મ્યુલા પણ યાદ આવી ગયું. ફરીથી વાઇકેશનનું સૂત્ર, WWF વોટ
find what given અને which formula. ચાલો તમને શું આપેલું છે, વોલ્યુમ ઓફ વોટર આપેલું 450 મિલી જેને લિટરમાં ફેરવી નાખો, ટેમ્પરેચર તમને આપેલું કેલ્વિનમાં ફેરવી નાખો, મોલર માસ ઓફ પોલિમર આપેલું છે, પોલિમર છે એટલે બહુ બધા અણુ હોય જ તે, એટલે જોવાનું અણુભાર કેટલો થાય છે, બરાબર છે ને. ચલો માસ ઓફ પોલિમર પણ તમને આપેલું છે 1 ગ્રામ. તો નંબર ઓફ મોલ્સ ઓફ પોલિમર કેટલા થાય બેટા, બરાબર, વોશિંગ મશીન, બરાબર. તો આ થઈ ગયા એના મોલ થઈ ગયા. તો હવે સૂત્ર શું હશે, આઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી, સી બરાબર એન બાય વી, એન એટલે મોલ થાય અને વી એટલે કદ થાય, આર યુ આપણું ટી પણ આપી દીધું. હવે આર કેટલો લેશો બેટા, તો આર તમારે પાસ્કલમાં શોધવાનું છે, બરાબર, ઉમેરી બનાવેલા દ્રાવણનું, બરાબર છે ને. રકમમાં આપણી ભૂલ છે બેટા, બરાબર, અભિસરણ દબાણ ઇંગ્લિશ મીડિયમની બુકમાં રકમ પાસ્કલમાં શોધવાનું કીધું છે, જવાબ પાસ્કલમાં લાવવાનો બેટા, બરાબર છે. એટલે આપણી રકમમાં થોડીક ભૂલ છે, કરેક્શન છે. ઇંગ્લિશ મીડિયમમાં આવું લખેલું છે, કેલ્ક્યુલેટેડ ધ ઓસ્મોટિક પ્રેશર ઇન પાસ્કલ્સ, બરાબર છે ને. પછી બાકીની રકમ હમણાં જેવી જ છે, એટલે આરની વેલ્યુ યાદ રાખવાની તમારે 8.314 × 10³ પાસ્કલ લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, બરાબર છે ને, લીટર કેલ્વિન પ્રતિ મોલ, સોરી. ચલો કિંમત મૂકી દો, જવાબ આવી ગયો 30.96 બુકમાં આપેલો છે, 30.98 અર્થાત 31 પાસ્કલ. તો અહીંયા તમારા ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂરા થાય બેટા. કોઈ પણ દાખલાને ગણતી વખત, ગણતા પહેલાં શું કરવાનું, 3 વખત રકમ વાંચવાની, WWF રકમ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આ હેનરી છે, રાઉટ છે કે કોલિગેટિવ પ્રોપર્ટી છે. ઓકે, બાય.